नमस्कार मित्रों, आज ना वीडियो में आपणे वात करवाना छे कि गुजरात में क्या क्या केवो वरसाद वरसी रह्यो छे ने क्या केटली आगाही छे। तो मित्रों, आज आ वरसाद ना तमाम समाचार नी वात करवाना छे, तो वीडियो मां सुधी बन्या रहेजो। तो मित्रों, अत्यारे अछाट गरजो छे, ज्यारे मेघ वरस्यो छे, ज्यारे राज्यना 74 तालुकामां वरसाद वरसी रह्यो छे। तो मित्रों, जामनगर में सौथी वधु 4 कलाकमां 4 इंच वरसाद खाबक्यो छे, ज्यारे ठेर ठेर गोठण समा पाणी भराई गया छे। तो मित्रों, गुजरात में हवामान विभागे आगाही 5 दिवस चारावतिक रीते मेघमहेर की आगाही करी दीधी हती, जे केटलाक विस्तार में भारे थी अति भारे वरसाद वरसी शके छे। आजे सवारे 6 वाग्या थी 10 वाग्या सुधी में जामनगर में 4 इंच जेटलो वरसाद वरस्यो छे, ज्यारे भुज में वात करीए तो 2.5 इंच, ज्यारे कल्याणपुर अने द्वारका में 1.5 इंच जेटलो वरसाद खाबक्यो छे, ज्यारे राज्यना 13 तालुका में 1 थी 4 इंच वरसाद वरस्यो छे। તેમજ આજે રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના ભારે વરસાદની પગલે રોડ રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કચ્છના ભુજ અને નખત્રાણામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે, જ્યારે વરસાદના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તેમજ નખત્રાણામાં જે હિલ સ્ટેશન બન્યું છે ત્યાં તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે, જે પગલે આજ સવારથી જ અનેક પંથમાં વરસાદી માહોલ જામી ગયો છે અને અમદાવાદમાં પણ હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે, જ્યારે સવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જે વરસાદ બાદ વરસાદ શરૂ થયો હતો અને શહેરના વસ્ત્રાપુરમાં જે વરસાદ વરસતા વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે, જ્યારે જામનગરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેમાં કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, નાના મુવા રોડ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીને લઈને વાહન ચાલકોમાં હાલાકીમાં સામનો કર્યો રહ્યો છે। તેમજ આ રાજકોટમાં જોરદાર વરસાદ આજે વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકામાં રંગપર ગામ પાસે આવેલ ન્યાય 2 ડેમમાં ઉપવાસ વર્ષમાં વરસાદ હોવાને કારણે જળસપાટીમાં વધારો થયો જોવા મળી રહ્યો છે। આ સાથે ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનો દરજ્જો 1 દરવાજો 1.5 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે, જેથી પડઘરી તાલુકામાં ગોવિંદપુર, ખાટમા, રામધર અને તરઘડી તથા અનેક વિસ્તારોમાં અવર જવર બંધ કરી દેવા અને સાવચેત રૂપે રહેવા કહ્યું છે। તો મિત્રો, નલિયા અને નારાયણ સરોવર માર્ગો બંધ કર્યા છે, કેમ કે ભારે વરસાદને પગલે નલિયા સરોવરમાં જે માર્ગ બંધ થયો છે, તેમજ ગુરવ પાઘડી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। તેમજ મિત્રો, ઘણા ઉપરવાસના વિસ્તારમાં વરસાદ હોવાને કારણે વરસતા મોટા બંધ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, સાબરકાંઠામાં જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ શરૂ થયો છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર રીતે વરસાદ નોંધાયો છે, જેમાં વિજયનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે હિંમતનગરમાં અને ઈડરમાં અને તોલાદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વિજયનગરમાં પંથકમાં 62 મીમી વરસાદ અને ચેકડેમો તળાવોમાં પણ નવા નીર આવ્યા છે। તો મિત્રો, તલોદ પંથકમાં પણ આવ્યા, જવાહરનગરમાં જે મોટા નવા નીર આવ્યા છે અને નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, વરસાદી પાણી ભરાતા લક્ઝરી બસ પણ ખાડામાં ખાબકી છે, જ્યારે આજે પાલનપુર આબુ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા લક્ઝરી બસ ખાડામાં ખાબકી હતી, જે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને જોકે બસમાંથી મુસાફરોને નીચે ઉતારી ક્રેનથી મદદથી લક્ઝરી બસને ટાયરને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે, જે આ ઘટના પગલે ટ્રાફિક જામમાં પણ ઘણા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। તો મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ધરમપુરમાં જે 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ધમરપુરમાં ગઈકાલે 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મિત્રો, બનાસકાંઠામાં 2 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે મોડાસા માર્કેટના યાર્ડમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ગોપીનાળામાં પાણી ભરાઈ જતા બસ પણ ફસાઈ હતી, ત્યારે બાલારામ નદીમાં નવા નીર આવ્યા હતા, જ્યાં હજુ પણ 4 દિવસ અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક રીતે વરસાદની શક્યતા છે, જ્યારે આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો બસ મિત્રો, આવાને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયો બને એટલો શેર જરૂરથી કરજો। તો મિત્રો, આવાને આવા દરરોજ વરસાદના તમને સમાચાર મળતા રહે છે।